morning everyone. Welcome to today's lecture Gujarati. In the last lecture in Gujarati, chella lecture ma apne Gujarati ma part number 19 puro kariyo hato. Is J chapter hato. Ekayo hato. Gokhale ni imani. Have apne yya apno je part che je kavyo che. E badhu ja apne yya puro kariyo che. Ane have ek navoj vibhag aavyo che. व्याकरण विभाग એટલે શું જેવી રીતે આપણે ઇંગ્લિશ માં ગ્રામર શીખી ગયા એવી જ રીતે આ એક વ્યાકરણ વિભાગ છે જેવી રીતે ઇંગ્લિશ માં ગ્રામર છે એવી જ રીતે ગુજરાતી માં શું છે વ્યાકરણ બરાબર તો જેવી રીતે આપણે ઇંગ્લિશ માં ઓપોઝિટ શબ્દ સિમિલર વર્ડ્સ ઓપોઝિટ વર્ડ્સ એમ બધું શીખી ગયા છે નાઉન પ્રોનાઉન રાઈટ તો એ બધું જ ઇંગ્લિશ માં પણ આવે છે જેને આપણે કહીએ છીએ વિરુદ્ધાર્થી શબ્દ समानार्थी शब्द जे एक गुजराती इंग्लिश में आपने वर्ड्स मीनिंग कहे छे अने गुजराती में એમ કહીએ છે રૂઢિ પ્રયોગ તો એવી જ રીતે આપણે ચેપ્ટર નંબર 20 માં ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે એમની પહેલા એક આપણને રમતગમત આપી દે છે જે છે કોઈ ડાળી ફૂકે કોયડા ઓકે સોરી જે આપણે જ્ઞાનની સાથે ગમતની સાથે જ્ઞાન આપેલું છે કોયડા ઓકે સમ સો ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટ બુક પેજ નંબર 97 સોરી 87 પેજ નંબર નીચે આપેલી પંક્તિ વાક્ય પંક્તિ વાંચી અને કોયડા ઓકેને નામ લખી ચિત્ર જોડાળો જે આપણે આ રીતે બોક્સમાં એક પંક્તિ આપેલી છે એ પંક્તિને આપણે રીડ કરવાની છે અને એનો એમાં જે આન્સર આવે એનું આપણે નામ લખવાનું છે અને પિક્ચર જોડાળો છે તો પહેલી પંક્તિ જોઈએ દૂધમાંથી બનું છું નાનો ગોળ મટોળ છું મીઠો મીઠો લાગુ સૌને બોલો કોણ છું ચલો બોલો કોણ છું દૂધમાંથી બને છે એ વસ્તુ એવી છે જે દૂધમાંથી બને છે અને ગોળ મટોળ મતલબ એ વસ્તુ ગોળ જ બને છે એને બીજા કોઈ શેપમાં ના વાળી શકાય મીઠો મીઠો આપણે ખાવામાં બહુ મીઠો લાગે કોણ હશે ઓબ્વિયસલી તમારા બધાના ફેવરિટ પેંડો પેંડા ઓકે તો આપણે શું કરવાનું છે પેંડાનું પિક્ચર્સ ગમે તે ગોતવાનું છે અને અહીંયા પેસ્ટ કરવાનું છે અને સાથે નીચે લખવાનું પણ છે ચલો નેક્સ્ટ બે બે કરું છું બાવળ બોરડી ખાઉં છું બોલો કોણ છું કોણ છું એ તો તમને ખબર જ છે બે બે કોણ કરે બે બે બકરી બાવળ બોરડી ખાઉં છું બકરી શું ખાય બકરી ચરાવા છે ચરવા જાય તો એ બાવળ પાસે હોય અને બોરડી ખાતી હોય તો બીજા જવાબમાં શું આવશે બકરી તો તમારે બકરીનું પિક્ચર ગમે ત્યાંથી ગોતી અને ત્યાં પેસ્ટ કરવાનું છે અને નીચે નામ લખવાનું છે ત્રીજું ઉંદર પાછળ દોડું છું ને કૂતરાથી હું ડરતી દૂધ ઘીને ચપ ચપ ચાટું બોલો હું કોણ છું કોણ છે ઉંદર પાછળ દોડું એ જે છે એ ઉંદરની પાછળ દોડે છે કૂતરાથી ડરે છે દૂધ ઘી તો એ ચપ ચપ ચાટી જાય છે તો એ કોણ હશે ઓબ્વિયસલી બિલાડી બિલાડીને દૂધ બહુ ભાવે તો એ છે બિલાડી નાવ ટર્ન યોર ગેઝ મારે બે પૈડા છે મારે નાની ટોકરી છે બોલો હું કોણ છું ચલો કોણ હશે એમને બે પૈડા છે અને સાથે નાની ટોકરી પણ છે તે છે સાથી મારે
એને ફોલીને જ ખવાય છે. છોકરાને એક બહુ જ ભાવે. એ વસ્તુ શું છે? કેળા. શું છે? કેળા. ગ્રીન કલર ના હોય તો કેળા ખવાય નહીં. લીલા હોય એની જે છાલ છે પીળી થાય પછી જ ખવાય. લાલ 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 શું હોય છે? લાલ ટમેટો. લાલ સફરજન. લાલ શું હોય છે? લાલ લાલ એક એવી વસ્તુ છે જે ટમેટા કરતા અને સફરજન કરતા પણ લાલ છે. આપણે ખાઈએ છીએ તો આપણે જીભ પણ લાલ થઈ જાય છે અને એમને હાથમાં પકડીએ તો હાથ પણ લાલ થાય છે. એ કઈ વસ્તુ છે? બીટ. કઈ વસ્તુ છે? બીટ. બીટ નો રંગ સફરજન અને ટમેટા કરતા પણ લાલ છે. ઓકે, તો આ મેં કમ્પ્લીટ કર્યું કોયડાનો ઉકેલ. તમારે લેક્ચરની સાથે કોયડા ઉકેલ પૂરો કરવાનો છે. હવે જોઈએ આપણે વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગમાં પહેલો છે વિરુદ્ધાર્થી શબ્દ. ફર્સ્ટ ટોપિક છે આપણો વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય? જે જે વિરોધમાં જેના એક વ્યક્તિ સાચું બોલે અને એક વ્યક્તિ ખોટું બોલે તો એકબીજાના ઓપોઝમાં છે. આપણે એટલે એકબીજા ઓપોઝમાં છે તો એક શું કહેવાય? વિરુદ્ધ આર્થ. ઓકે, એક ઠંડુ હોય, એક ગરમ હોય, એક લાલ હોય, એક લીલું હોય, એક ઉપર હોય, એક નીચે હોય, એક ઝાડું હોય, એક પાતળું હોય, તો એ બધા વિરુદ્ધમાં છે. એકબીજા જેવા નથી. શેમાં છે? વિરોધમાં છે. બરાબર, તો પહેલા છે વિરુદ્ધાર્થી શબ્દ જે આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધા છે. બધા ચેપ્ટરની પૂરું થવાની પાછળ આપણે 8 થી 10 વિરુદ્ધાર્થી શબ્દ લખ્યા છે. તો વિરુદ્ધાર્થી શબ્દ આપણે એક વખત રીડ કરી લઈએ. તમારે પણ મારી સાથે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ અને રીડ કરવાના છે. ઉત્તર યાને જવાબ, તો પ્રશ્ન, તો એનો ઇંગ્લિશમાં શું થશે? ક્વેશ્ચન અને આન્સર. લાડકો અડખામણો. લાડકો એટલે પ્રિય છે અને અડખામણો છે એટલે જે નથી ગમતો. ભીનું કોરું. સખત નરમ. ખોટું સાચું. શિષ્ય ગુરુ. કાળું સફેદ. ક્રોધ નિષ્ક્રોધ. સુખ અશુભ. સત્ય અસત્ય. ખારાસ તો મીઠાસ. પુણ્ય પાપ. વિશાળ નાનું. અંધારું અજવાળું. ઠંડુ ગરમ. લાંબી ટૂંકી. દિવસ રાત. અમૃત છે. ટૂંકો લાંબો. દેવ દાનવ. ભરેલા ખાલી. અજાણ્યો જાણીતો. સુગંધ દુર્ગંધ. આભ પાતાળ. આભ એટલે આકાશ, પાતાળ એટલે જમીન. ધીરું ઝડપથી. સુવાસિત અસુવાસિત. સુવાસિત એટલે સુગંધીદાર અને અસુવાસિત એટલે જે સુગંધીદાર નથી તે. મિત્ર દુશ્મન. સુવાસિત અસુવાસિત. તાજું તો વાસી. મોકળું સંકળાસ. ડોલતી સ્થિર. આવું જવું. શાંત અશાંત. આખું અડધું. સુંદર કદરૂપ. જ્ઞાની અજ્ઞાની. તો અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ પૂરા કરીશું. હવે આપણે જોઈશું વિરુદ્ધ અર્થી શબ્દ. પછી જોઈશું સમાન અર્થી શબ્દ. સમાન અર્થી શબ્દ એટલે જેમનો મતલબ છે એ એક સરખો થતો હોય. સપોઝ આપણે જંગલને આપણે વન પણ કહીએ છીએ, તો જંગલ વન. પ્રભુ તો ઈશ્વર, ભગવાન, એ બધા સમાન અર્થી શબ્દ થાય. પંડિત જ્ઞાની. લાડકો પ્રિય. લાભ ફાયદો. વ્યવસ્થા ગોઠવણ. પાંદડું
એટલે પર્ણ, શું થશે? પાંદડું એટલે પર્ણ, પર્વત પહાડ, ક્રોધ ગુસ્સો, ભાર વજન, રુધિર એટલે લોહી, લોહી એટલે બ્લડ, સમુદ્ર દરિયો, મીઠું ગળ્યું, ટુકડો કટકો, નોખું જુદું, તકલીફ મુશ્કેલી, ઠંડુ શીતળ, દિવસ દહાડો, વર્તુળ, વર્તુળ એટલે ગોળ, વર્તુળ એટલે ગોળ, ગોળ આકાર, ગોળ એટલે સર્કલ, આંખ નેત્ર અને નયન, હેત તો લાડ, સમંદર તો સમુદ્ર, નમણી નાજુક, ડર બીક, શિશુ બાળક, નજર તો દ્રષ્ટિ, રક્ષણ તો રક્ષા, પૃથ્વી તો ધરા, ઔષધ દવા, ઔષધિ આર તો આકાશ, પ્રેમ લાગણી, હજી હમણાં, ભેરું ભાઈબંધ, પવન વાયુ, કુમળી નાજુક, નિશા તો રાત્રિ, દીકરી તો પુત્રી, અંતર માપ, નદી સરિતા, રૂપાળું દેખાવડું, વિરામ આરામ, કાળજી દેખરેખ, ઉત્સાહ આનંદ, સવાર તો પરોઢ, સત્ય સાચું, શરીર તો દેહ. હવે સમાનાર્થી શબ્દ પૂરા કર્યા પછી આવે છે વિરુદ્ધ રૂઢિપ્રયોગોના અર્થ. રૂઢિપ્રયોગના અર્થ એટલે શું થશે કે એક જ શબ્દ આપેલો હોય જેનો મિનિંગ બીજો થતો હોય એને શું કહેવાય છે? રૂઢિપ્રયોગોના અર્થ. પહેલો છે અટહાસ્ય. અટહાસ્ય એટલે શું કરવું? અટહાસ્ય કરવું એટલે લુચ્ચાઈ કરવી, કપટ કરવું, જીવ અડધો થઈ જવો એટલે ચિંતાથી વિહળ થવું. આ જે રૂઢિપ્રયોગના અર્થ છે જે તમને ઓલ્ડ એજના લોકો છે એમની પાસેથી વધારે સાંભળવા મળે છે. દરિયા દિલ હો, યાની વિશાળ દિલ હો, મુગ્ધ થઈ જવું, તલ્લીન થઈ જવું, જાત ઘસવી, બીજા માટે દુઃખ વેઠવા, આભા બની જવું એટલે ચોંકી જવું, જીવ તાળવે ચોટો એનો મતલબ છે ગભરાઈ જવું, આભા બની જવું એટલે ચોંકી જવું, નજર પડવી એટલે ધ્યાનમાં આવવું, જીવ તાળવે ચોટી જવું મતલબ ગભરાઈ જવું, રસ પડવો યાની મજા આવવી, આંખમાં પાણી આવવું એમનો મતલબ છે હૃદય ભરાઈ આવવું અથવા તો રડવું, આંખમાં પાણી આવવું મતલબ હૃદય ભરાઈ જવું અથવા રડવું, નજર રાખવી એટલે ધ્યાન રાખવું, ગળે વાત ઉતરવી એટલે સમજ પડવી, મહેકી ઉઠવું એટલે ખીલી ઉઠવું, ચીર વિદાય લેવી એટલે મૃત્યુ થવું અથવા મરણ પામવું. નેક્સ્ટ શબ્દ સમૂહમાં તે એક શબ્દ વંશ પરંપરાથી ચાલતું એટલે કે વંશ પરંપરાગત, ચારે દિશાઓમાં વિજય, ઇટ મીન્સ દિગ્વિજય, બધી દિશાઓમાં વિજય એને શું કહેવાય? દિગ્વિજય. લોખંડની ધારદાર પત્રી, શું કહેવાય એને? બ્લેડ. શબ્દ સમૂહ કોને કહે કે જેનું વર્ણન તમને મોટી મતલબ મોટા વર્ડ્સમાં આપેલું હોય અને તમારે એને નાનો વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરવાનો હોય. લોખંડની ધારદાર પત્રી તો એને શું કહેવાય? બ્લેડ. નેક્સ્ટ ધીમો અવાજ, ઇટ મીન્સ ગણગણાટ, બરાબર. પાંચમું મીઠાસ ભરી નજર, અમી દ્રષ્ટિ, સાંભળો છો ને આ વર્ડ્સ, અમી દ્રષ્ટિ. નેક્સ્ટ જિંદગીના અંત સુધીનું, જીવન પર્યંત,
जिंदगी ना अंत सुधीन एट्ले कि ज्यां सुधी जिंदगी अंत न आए त्या सुधी ने जीवन पर्यंत। सातमू कायम थी चालू आवतु, पहले थी जे चालू आवतु होय कायम थी बराबर जूना जमाना थी एने कहेवाय सनातन। सनातन एना पछी कुदरत ने लगतु कुदरती। नवमू कल्पना थी उत्पन्न थयेलु एने कहेवाय कल्पित अथवा तो काल्पनिक। कल्पना थी जे उत्पन्न थतुं होय एने शुं कहेवाय कल्पित काल्पनिक बराबर। कोई पण वस्तु छे जे એ કુદરતી નો હોય કાલ્પનિક તો એને શું કહેવાય કાલ્પનિક, કલ્પના થકી ઉદ્ભવ થતું હોય એને। પછી જે લખવાનું કામ કરનાર એને કહેવાય લેખક અથવા તો લહિયો, લેખક અથવા તો લહિયો જે લખવાનું કામ કરતા હોય એને। નેક્સ્ટ વારના નામ બધાને આવડે છે, એકવાર રિપીટ કરી દઉં છું, ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપ્યા છે। રવિવાર SUNDAY, સોમવાર MONDAY, મંગળવાર TUESDAY, બુધવાર WEDNESDAY, વેનસ્ડે ગુરુવાર TURSDAY, થર્સડે શુક્રવાર FRIDAY, ફ્રાઈડે શનિવાર SATURDAY, સેટરડે, સેટરડે એટલે શનિવાર। હવે આ બધું જ જે વ્યાકરણ વિભાગ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે, સમાનાર્થી શબ્દ સોરી વિરુદ્ધાર્થી શબ્દ, પછી સમાનાર્થી શબ્દ, એના પછી રૂઢિપ્રયોગોના અર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને વારના નામ, આ બધી જ વસ્તુ તમને આજના લેક્ચરની સાથે નોટબુક PDFની અંદર મળશે। નોટબુક PDFમાં તમારે ગોખલેની ઈમાનદારી આ PDF તમને મળી ગયો બરાબર, સમાનાર્થી શબ્દ। ઓકે, હવે વ્યાકરણ વિભાગથી તમારે ચાલુ કરવાનું છે, ત્યાંથી ચેપ્ટર નંબર 20 વ્યાકરણ વિભાગ। વ્યાકરણ વિભાગની અંદર તમારે પેલું વંશ પરંપરાથી ચાલતું વંશ પરંપરાગત ચાર દિશાઓમાંથી વિજય દિગ્વિજય, મતલબ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે બરાબર। તો આ બધા જ શબ્દ સમૂહ તમારે હોમવર્કની અંદર કમ્પ્લીટ કરવાના છે। નેક્સ્ટ પેજ નંબર વ્યાકરણ વિભાગમાં વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે, જવાબ કેવી રીતે લખવાના છે, જાતે લખવાના છે। તમને અહીંયા આપ્યું છે પેલું ઉત્તર, તો ઉત્તરનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો એ તમારે અહીંયા સામે કમ્પ્લીટ કરવાનું છે, પ્રશ્ન બરાબર। લાડકો, લાડકો મતલબ અડખામણો, ભીનું, ભીનું તો કોરું, સખત તો નરમ, ખોટું તો સાચું, આ બધા જ જવાબ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે અને પાઠ્યપુસ્તકમાંથી ટેક્સ્ટબુકમાંથી આ બધા જ આન્સર કમ્પ્લીટ કરવાના છે બરાબર। ટોટલ 36 છે। નેક્સ્ટ સમાનાર્થી શબ્દ જાતે લખવાના છે, પહેલું છે જંગલ તો વન, પ્રભુ તો ઈશ્વર, પંડિત તો જ્ઞાની, લાડકો એટલે કે પ્રિય, લાભ તો ફાયદો, વ્યવસ્થા ગોઠવણ, તો આવી રીતે આ બધા જ જવાબ તમારે અહીંયા ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાના છે, કમ્પ્લીટ કરવાના છે। ટોટલ 46 છે। નેક્સ્ટ રૂઢિપ્રયોગનો અર્થ, જવાબ જાતે લખવાના। અટ્ટહાસ્ય કરવું, અટ્ટહાસ્ય કરવું એટલે કે લુચાઈ કરવી, કપટ કરવું, જીવ અડધો થઈ જવો તો ચિંતાથી વિહળ થઈ જવું, જીવ અડધો થઈ જવો મતલબ કોઈ પણ ચિંતા હોય એ આપણને સતાવતી હોય ત્યારે આપણને એમ થાય કે જીવ અડધો થઈ ગયો મારો, તો આ બધા જ રૂઢિપ્રયોગના આન્સર તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી કમ્પ્લીટ કરવાના છે, ટોટલ 14 છે। નેક્સ્ટ શબ્દ સમૂહ માટે શબ્દ જે હમણાં આપણે જોયા એ શબ્દ સમૂહના શબ્દ ટોટલ 10 છે, તો આ પણ તમારે ટેક્સ્ટબુકમાંથી કમ્પ્લીટ કરવાનું છે। અને અહીં લાસ્ટ વારના નામો ઇંગ્લિશ તમને આપી દીધા છે, અહીંયા તમારે ગુજરાતીમાં લખવાનું છે। સન્ડે તો રવિવાર, મંડે સોમવાર, ટ્યુઝડે મંગળવાર, વેનસ્ડે બુધવાર, થર્સડે ગુરુવાર, ફ્રાઈડે શુક્રવાર એન્ડ સેટરડે શનિવાર બરાબર। તો આટલું વ્યાકરણ જે છે તમારે નોટબુકમાં PDF તમને ક્વેશ્ચનવાળો મળશે, આન્સર તમારે જાતે ટેક્સ્ટબુકમાંથી કમ્પ્લીટ કરી અને કમ્પ્લીટ કરવાનું છે। તો અહીંયા આપણો ગુજરાતીનો સિલેબસ છે જે આપણે કમ્પ્લીટ કરીએ છીએ,
बस आजना माटे आटलूज। आई होप आप लोगों को सब कुछ समझ में आ गया है एंड सारा जो है टेक्स्ट बुक नोटबुक वो सब आप लोगों का कंप्लीट है। ओके सो आज के लिए बस इतना ही। थैंक यू।